તો કોંગ્રેસ નેતા હિંમતસિંહ પણ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. હિંમતસિંહજી, આપનું સ્વાગત છે ન્યૂઝ 18 ગુજરાતીમાં. રોહન ગુપ્તા જે એક નેતા પર આક્ષેપ લગાવી રહ્યા છે સતત, કોણ છે આ નેતા કોંગ્રેસના? નમસ્કાર. જ્યારે રોહન ગુપ્તાના પિતાશ્રી તબિયત સ્વાસ્થ્ય બગડતા એમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા અને એમના પિતાશ્રીએ કોંગ્રેસના પ્રાથમિક સભાસદથી રાજીનામું આપીને જે એમને પ્રેસ મોકલી આપી અને એ પછી એમની તબિયત લથડતા એમને ઝાયડસ હોસ્પિટલમાં એડમિટ કર્યા, ત્યાં એ પછી કલાક પછી રોહન ગુપ્તાજીએ પણ ટ્વીટ કરીને કીધું કે હવે હું લોકસભા ઇલેક્શનમાંથી મારી ઉમેદવારી પાછી ખેંચું છું. એ પછી જે ઘટનાક્રમો જે રીતે બન્યા છે એ ઘટનાક્રમો પછી આજે રોહન ગુપ્તાએ પણ કોંગ્રેસના પ્રાથમિક સભાપતિથી રાજીનામું આપ્યું છે. એ બાબત ઘણી દુઃખદ અને દર્દનાક છે અને અમને પણ એવું લાગે છે કે ભાઈ અમારા એક પરિવારમાંથી અમારો એક સાથી અમને છોડીને જાય છે. પણ આજે એમની જે પાર્ટીની અંદર જે એમનું માન સન્માન છે, રાષ્ટ્રીય લેવલે પ્રવક્તા છે, આઈટી સેટના પણ એ વડા રહ્યા છે, પાર્ટીમાં જુદા જુદા ક્ષેત્રે એમને સારું કામ કર્યું છે, પાર્ટીમાં નિષ્ઠાપૂર્વક એમનું માન સન્માન વધ્યું છે, એક નેશનલ લેવલે નેતૃત્વ કર્યું છે, રાજ્યમાં પણ કર્યું છે, ત્યારે આવી પરિસ્થિતિ હોય ત્યારે આપ જાણો છો, આપ પણ પત્રકાર છો, આપ જોઈ રહ્યા છો સમગ્ર દેશમાં જુદા જુદા રાજ્યોમાં જુદી જુદી રાજકીય પાર્ટી હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, બીજી કોઈ પણ પાર્ટી હોય. તમે અત્યારે બરોડાનો જ કિસ્સો જુઓ કે બરોડાના સંસદસભ્ય ની સામે ધારાસભ્યોએ રાજીનામા આપ્યા ત્યાંના લોકલ. હિમાસિંહજી, અહીંયા રોહનભાઈ ની વાત થઈ રહી છે, કારણ કે એમણે સીધા આક્ષેપ કોંગ્રેસ પાર્ટીના કોઈ નેતા પર લગાવ્યા છે. નામ નથી આપ્યું કોણ છે આ નેતા, તો કોણ હોઈ શકે આ નેતા? અંદર અંદર પણ એવી ચર્ચાઓ તમારી પાર્ટીની અંદર પણ ચાલતી હશે. હું આપને એ જ વાત કહેવા માંગુ છું, અત્યારે હાલ આ પરિસ્થિતિ તમામ ક્ષેત્રમાં, તમામ રાજકીય બાબતોમાં, તમામ પાર્ટીઓમાં, તમામ પક્ષમાં કોઈ એક બીજાની વિરુદ્ધમાં સોશિયલ મીડિયા ઉપર લખે કે વ્યક્તિગત આક્ષેપ કરે તો એનો પાર્ટીનો અમારે એક ફોરમ બનેલો છે, પાર્ટીની અંદર એની ઉપર એક્શન લેવાની વાત હોય એની અંદર લેખિતની અંદર અમે જ્યારે આપના ટીવીના માધ્યમથી પણ જ્યારે એમને આ વાત સંસદીય લોકસભાના ઉમેદવારી પત્ર જ્યારે એમને પાછું ખેંચ્યું કે ભાઈ હવે હું લોકસભા ઇલેક્શન નથી લડી શકતો, ત્યારે એમના પિતાજીના સ્વાસ્થ્યની બાબત હતી કે મારા પિતાજીનું સ્વાસ્થ્ય બરાબર નથી અને મને ટાર્ગેટ પણ કરવામાં આવે, ત્યારે પણ મેં આપના માધ્યમ મીડિયાના માધ્યમથી મેં કીધેલું કે એવા કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ આગેવાનું તમે નામ આપો, પાર્ટી એની ઉપર આરોપો લગાવતા હોય છે. હમણાં પણ ઘણા બધા આપના નેતા ગયા છે કોંગ્રેસ પાર્ટીમાંથી, એટલે હું આપને એ જ કહેવા માંગુ છું કે અત્યારે એવું છે કે એક તો એમની પિતાની તબિયત ખરાબ છે, હોસ્પિટલમાં એડમિટ છે, એમને કાર્ડિયક ઇશ્યુ છે અને અત્યારે હાલ એમને સામાજિક કારણની વાત કરી હતી અને સામાજિક કારણોસર એ ઇલેક્શન નથી લડી શકતા. અત્યારે વાત આવે છે કે એમને કોઈએ કંઈક વાત કરી છે, તો હું જાહેર જીવનમાં, રાજકારણમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ, ઇનર પાર્ટી અને આઉટર, ભાજપ પણ આક્ષેપ કરતી હોય છે, ઇનર પાર્ટી પણ આગેવાનો ટાર્ગેટ થતા હોય છે, ટ્રોલ થતા હોય છે, ભલભલી હસ્તીઓ, મીડિયા, ફિલ્મ કલાકારો, રાજકીય અધિકારી, જ્યુડિશિયલ, આઈએએસ, આઈપીએસ, બ્યુરોક્રેટ, તમામ ટ્રોલ થતા હોય છે, ત્યારે આવી પરિસ્થિતિમાં આપણે એનો સામનો કરવો પડે અને પાર્ટી એમની પડખે જ હતી. મેં પણ કીધેલું તમે એવા વ્યક્તિઓનું નામ આપો તો અમે એના ઉપર એક્શન લઈશું, સસ્પેન્ડ પણ કરીશું એને. આપણે નામ આપ્યા કોઈ નહીં, નામ નથી આપ્યા. અચ્છા, કેમ એની પાછળ શું લાગે છે તો પછી, કેમ નામ ન આપ્યા? કારણ કે પાર્ટીમાં હોય ત્યારે તો નામ આપી શકે કે ભાઈ સો એન્ડ સો પર્સન છે. જી, અમે અમારી શિસ્ત કમિટી છે, શિસ્ત કમિટીના જે અમારા ચેરમેન છે એ પણ એમના પિતા શ્રી રાજકુમાર ગુપ્તાજી જ છે. શિસ્ત કમિટી જે બનાવી છે એના એના જે ચેરમેન પણ રાજકુમાર ગુપ્તાજી છે અને ગુજરાતમાંથી તમામ જ્યારે આવી ઇનર પાર્ટી કોઈ પણ આગેવાનની વિરુદ્ધમાં કોઈ પણ કોંગ્રેસના આગેવાનો જ્યારે એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા હોય ત્યારે એની શિસ્ત સમિતિ, તે શિસ્ત સમિતિની અંદર એની રજૂઆત થાય તો પાર્ટીને ભૂતકાળમાં અનેક મોટા મોટા નેતા, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો ને સસ્પેન્ડ કર્યા છે અને પગલા પણ લીધા છે. એટલે પાર્ટી વિરુદ્ધમાં કોઈ જાય પાર્ટી એના ઉપર એક્શન લેતા ખચકાતી નથી, પણ આવા સંજોગોમાં મારી તો લાગણી જ અત્યારે બી એમને જે રાજીનામું છે પાછું ફેંકી દેવું જોઈએ અને કોંગ્રેસ પાર્ટી કોઈ કોઈ હિમાસિંહજી કોઈ પ્રયત્નો થયા છે સમજાવવાના? કોઈ પ્રયત્નો થયા છે? ફોન પર કોઈ વાતચીત થઈ હોય? નહીં, અમારે તો એક સામાજિક અને પારિવારિક સંબંધ છે એમની સાથે, એટલે રોજ એમના પિતાશ્રીની ખબર, અત્યારે તો હાલ જે એમના પિતાશ્રીની સ્વાસ્થ્ય કાર્ડિયક જે પ્રોબ્લેમ હતો એક એન્જિયોગ્રાફીની બે દિવસ પહેલા વાત થઈ હતી મારે, ત્યારે વાત થઈ હતી કે ભાઈ એમને એન્જિયોગ્રાફી કરાવવાની છે, એમનું
રાજીનામા બાદની વાત કરું છું, હિમતસિંહજી. નહીં, રાજીનામા તો આજે આજે હમણાં કલાક પહેલા જ સોશિયલ મીડિયા ઉપર અમે જોયું છે. એ પછી મારે વાત થઈ નથી એમની સાથે, હું એક સામાજિક કાર્યક્રમમાં અત્યારે હતો અને કાર્યક્રમમાંથી જ બાદ. એવો કોઈ અંદેશો પાર્ટીને આવ્યો હતો કે રાજીનામું આપી શકે છે જ્યારે તેમણે ઉમેદવારી પાછી ખેંચી પછી? ના, એવો કોઈ અંદેશો નતો. અને એમને કીધેલું પણ ખરું, પાર્ટીના નેતૃત્વ પણ કીધેલું કે હું પાર્ટીની અંદર શિસ્તબંધ સૈનિકની જેમ જે પણ જેને પણ ટિકિટ મળશે એની સાથે કામ કરીશ. જી, તો આપણે હિમતસિંહજી, હું પર્સનલ લેવલ પર એ વાત કરવા ઈચ્છું છું કે ખરેખર જે રીઝન આપવામાં આવે છે તેમાં 100% સચ્ચાઈ છે કે પછી હવા હવાઈ વાતો છે, પાર્ટી છોડવી હતી ને પછી આ રીઝન આપવામાં આવે છે? કારણ કે ઘણી વખત ભૂતકાળમાં એવા આપણે દાખલા જોયેલા છે. હવે એ બધી બાબતોમાં આપ જાણો છો કે મારો એ સ્વભાવ નથી, હું બહુ આ બધી બાબતોમાં જે બધું છે સમય ઉપર બધી જે વાત છે એ આપની સમક્ષ આવશે. પણ હું અત્યારે એક શહેર પ્રમુખ તરીકે, કોંગ્રેસના એક સિનિયર આગેવાન તરીકે એટલું ચોક્કસ કહીશ કે આ જે ઘટના ઘટી છે એ ઘટના કોઈના માટે પણ સારી નથી, એમના પણ જાહેર જીવન માટે સારી નથી અને પક્ષ માટે પણ સારી નથી. એ છે ને હિમતસિંહજી, કારણ કે જ્યારે પાર્ટીમાં રહેલો વ્યક્તિ આટલા સમયથી રહેતા હોય અને જ્યારે વારસાગત જો એ પાર્ટીમાં રહેલા હોય તો પછી, અને એ સમયે જ્યારે પાર્ટી પર આરોપ લગાવે છે અને એ એવા સમયે જ્યારે લોકસભા ચૂંટણી માથે છે અને આવા સમયે જો આક્ષેપ લગાવે તો પાર્ટીની એક છબી પણ ખરડાતી હોય છે. આમાં એવું છે કે આરોપ પ્રતિઆરોપ પાર્ટ ઓફ પ્રક્રિયા રાજકારણનો જાહેર જીવનનો એક ભાગ છે. હું કહું છું કે હું આપને કહું છું, પછી આપે મને વચ્ચે રોક્યો કે આ કયા પાર્ટીમાં કયા પક્ષમાં અત્યારે બરોડામાં આટલી મોટી ઘટના ઘટી કે ત્યાંના સંસદ સભ્યોની સામે જાહેરમાં આટલો બધો રોષ ઠલવાયો અને આટલા બધા ત્યાં રીતે એનું રિએક્શન મીડિયાની અંદર પણ રિએક્શન આવ્યું, તો એ કોઈ નવી વાત નથી. આ બધી રાજકારણમાં જાહેર જીવનમાં દરેક પાર્ટી દરેક પક્ષોની અંદર આવી ઘટનાઓ ઘટતી હોય છે, પ્રક્રિયાઓ આવતી હોય છે, એના સોલ્યુશનો પણ આવતા હોય છે, એની ઉપર એક્શન પણ લેવાતા હોય છે. પણ પક્ષ જે છે કોઈ વ્યક્તિથી નથી, પક્ષ મહાન છે, વ્યક્તિ મહાન નથી. આજે હિંમતસિંહ પટેલ છે, ના પણ હોય તો પાર્ટી રહેવાની છે. ઇન્દિરા ગાંધીએ કીધેલું, કોંગ્રેસ એક મુવમેન્ટ છે, કોંગ્રેસ એક આંદોલન છે અને કોંગ્રેસ એક વિચારધારા છે. કોંગ્રેસ હંમેશા કાર્યકર્તાઓથી છે અને લાખો કાર્યકર્તાઓ આજે કોંગ્રેસ સાથે જોડાયેલા છે. નેતા આવે છે, નેતા જાય છે, કોઈ પણ નેતા આવતા જતા હોય એનાથી પાર્ટી તૂટતી નથી, પાર્ટી ઉપરથી મજબૂત થાય છે. સેકન્ડ કેડર જે છે એ સેકન્ડ કેડર ની હરોળ અમારા ત્યાં લાંબી છે, ખૂબ મોટી હરોળ છે. અને તમામ જગ્યાએ તમે જુઓ અત્યારે કે જે સંસદ સભ્યોના અત્યાર સુધી સીટો ડિક્લેર થઈ છે, બધા સારામાં સારા ઉમેદવારો કોંગ્રેસ પાર્ટી આપ્યા છે અને જે બાકી સીટો ઉપર પણ સારામાં સારા ઉમેદવારો આવશે. અને આ વખતે 26 સીટમાંથી 10-12 સીટો ઉપર કોંગ્રેસ વિજય પ્રાપ્ત કરશે એ આપણે વિશ્વાસ સાથે હું વાત કરું. તો પણ સવાલ તો હજી હિંમતસિંહજી એ જ છે કે શું પાર્ટીની અંદર પણ એ શોધવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે કોણ છે એ નેતા જેમણે રોહન ગુપ્તાને રાજીનામું આપવા માટે ફરજ પાડી છે? કારણ કે તેમના જ ખુદ આ આક્ષેપ છે, તો શું એ અંગે પણ શોધખોળ ચાલી રહી છે, એ અંગે તપાસ કરી રહ્યા છે પાર્ટીની અંદર? એ બાબત તો રોહન ગુપ્તા જવાબ આપી શકે. રોહન ગુપ્તા લેખિતની અંદર જે પણ આગેવાનો છે એને કોઈ પણ બાબતોનો ઉલ્લેખ કરશે તો ચોક્કસ રીતે પાર્ટી એની ઉપર રિવ્યુ લઈને પાર્ટી વિચારશે. પણ હવે રોહન ગુપ્તાજીએ રાજીનામું જ આપી દીધું છે. અત્યારે રોહન ગુપ્તાજીએ રાજીનામું પાર્ટી કોંગ્રેસના પ્રાથમિક પદેથી અને કોંગ્રેસના તમામ હોદ્દા અને પદ ઉપરથી રાજીનામું આપી દીધું હોય ત્યારે હવે એ મુદ્દો રહેતો નથી, કેમ કે પાર્ટીમાં હોત અને એમને લેખિતમાં આપ્યું હોત તો પાર્ટી એના ઉપર ચર્ચા વિચારણા કરીને એક્શન લીધી. હવે પાર્ટીમાં જ નથી રહ્યા, હવે પાર્ટીમાં નથી રહ્યા અને પાર્ટી છોડી દીધી છે એમને, તો હવે કોઈ મુદ્દો રહેતો નથી. હવે મુદ્દો એ છે કે અત્યારે અમે એક પારિવારિક સંબંધ સાથે જોડાયેલા છીએ, સામાજિક સંબંધ છે અમારા, ખૂબ સારા વ્યવહારો છે, સંબંધ છે. અત્યારે જે એમને કઈ પરિસ્થિતિમાં નિર્ણય લીધેલો છે ત્યારે એમની સાથે વાત થશે ત્યારે ખબર પડશે. પણ આ જે પણ ઘટના બની છે દુઃખદ છે ને અમને ખૂબ પીડાદાયક ઘટના. ઓકે ઓકે, હિમતસિંહજી આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. તો કોંગ્રેસમાંથી એક આ ચહેરો જે સેન્ટ્રલ લેવલ પર આપણે ડિબેટમાં પણ અનેક વખત જોયા છે, અમદાવાદ પૂર્વ પાઠક પરથી તેમણે ઉમેદવાર જાહેર કરાયા, ઉમેદવારી પાછી ખેંચી અને હવે રાજીનામું આપ્યું છે. ઘણા બધા સવાલો ઉભા થઈ રહ્યા છે. સહયોગી વિભુ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે અને તેમની પાસેથી જ વધુ માહિતી મેળવીશું. જી વિભુ, રોહન ગુપ્તાનું રાજીનામું, એક નેતાનું નામ આવી રહ્યું છે પરંતુ નામની ચોખવટ નથી થઈ, કોણ છે આ નેતા? પાર્ટી પર પાર્ટીમાંથી પણ કોઈ બોલવા માટે તૈયાર નથી. કોઈ
ચાલી રહ્યો છે અંદરોઅંદર, અને તેના કારણે જૂથવાદને કારણે પણ કોંગ્રેસ છે તે તૂટી રહી છે. આજે રોહન ગુપ્તાએ છે તે રાજીનામું આપી દીધું છે, અનેક આક્ષેપો કર્યા છે. છેલ્લા 2-3 દિવસથી સતત આ ઘટનાક્રમ છે તે આખો ચાલ્યો આવે છે, પરંતુ અત્યારે અમે રોહન ગુપ્તાનો સંપર્ક કરવા માટે ઝાયડસ હોસ્પિટલ છે ત્યાં આવ્યા છે, કારણ કે ત્યાં તેમના પિતાની સારવાર ચાલી રહી છે અને તેઓની સાથે છે. એટલે કે અમે સંપર્ક કરી રહ્યા છે કે સીધો જ રોહન ગુપ્તા સાથે સંપર્ક થાય અને વાતચીત થાય ત્યારે ખ્યાલ આવશે કે રોહન ગુપ્તા જે નેતાનું નામ કહી રહ્યા છે, નેતા કોણ છે એ જાણવાનો પ્રયાસ કરીશું કે જેના કારણે આખી ઘટનાક્રમ છે તે બહાર આવે. પરંતુ એક વાત હિંમતસિંહે પણ એવું કહ્યું છે કે કોઈ જાય તેનાથી ફરક નથી પડતો, પરંતુ ચોક્કસ જ્યારે લોકસભાની ચૂંટણી છે કે વિધાનસભાની ચૂંટણી હોય, કોઈ પણ ચૂંટણી હોય, અને ત્યારે પણ એક નેતા જાય છે તો નેતાના કારણે આખી પાર્ટી તૂટી નથી પડતી, પરંતુ ચોક્કસ એ ફરક પડતો હોય છે કે તેના જે સમર્થકો હોય છે તે નિષ્ક્રિય થઈ જાય છે અને તેનું જ આખી નિષ્ક્રિયતા છે બુથ લેવલ ઉપર દેખાતી હોય છે. બુથ લેવલ આખું માઇક્રો પ્લાનિંગ વિખાઈ જતું હોય છે અને એની સીધી અસર રિઝલ્ટ ઉપર પડતી હોય છે. અને છેલ્લા 25 વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ કે કેટલી એની અસર છે તે કોંગ્રેસના જે નેતાઓ ગયા પછી કોંગ્રેસની જે પાર્ટી છે તેના ઉપર પડી રહી છે. અત્યારે જ્યારે એક કાર્યકર જોડાતો હોય છે કોઈ પણ પાર્ટીમાં ત્યારે તેઓની પણ અપેક્ષા હોય કે તેને ટિકિટ મળે, પરંતુ રોહન ગુપ્તાને ટિકિટ મળી અને તેઓએ સામેથી ના પાડી દીધી છે કે તેઓ એ લડવું નથી. એટલે આપનો આભાર મારી સાથે જોડાવા બદલ. સ્ટેટમેન્ટની હવે રાહ જોવાઈ રહી છે કે નેતા કોણ છે જેના પર આક્ષેપ લગાવવામાં આવ્યા. આગળ વધીશું. અમરેલીની સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે અને અગાઉ થયેલ અંધાપા કાંડ બાદ હવે ઇન્જેક્શન કાંડ સામે આવતા ફરી હોસ્પિટલ વિવાદમાં સપડાય છે. મોડી રાત્રે 15 જેટલા દર્દીને ઇન્જેક્શન આપતા દર્દીઓને રિએક્શન આવતા હોબાળો મચ્યો હતો અને કુલ 15 જેટલા તબીબોને રિએક્શન આવ્યું હતું, જેને લઈને દર્દીઓ તથા પરિવારજનો પણ રોષે ભરાયા હતા. તો પહેલા અંધાપા કાંડ અને હવે ઇન્જેક્શન કાંડ સામે આવ્યો છે. તો 15 જેટલા દર્દીઓને ઇન્જેક્શન આપ્યા બાદ રિએક્શન આપ્યું હતું. સવાલ એ છે કે શું આ ઇન્જેક્શન એક્સપાયરી ડેટનું હતું કે પછી બીજું જ કોઈ ઇન્જેક્શન આપવામાં આવ્યું છે. હાલ દર્દીઓની હાલત જોકે સુધારા પર છે. અમરેલીની આ ઘટના છે, 15 દર્દીઓને ઇન્જેક્શન આપ્યા બાદ રિએક્શન આવ્યું છે. તો શાંતાબાદ સિવિલ હોસ્પિટલમાં ફરી વિવાદ. પહેલા અંધાપા કાંડની ઘટના બની અને હવે રિએક્શન આવ્યું ઇન્જેક્શન બાદ. 15 જેટલા દર્દીઓ તેનો ભોગ બન્યા છે. તો દર્દીઓ દ્વારા આક્ષેપ પણ લગાવવામાં આવ્યા છે કે તેમની હાલત ખરાબ થઈ ગઈ હતી, જોકે ત્યારબાદ તેમની સારવાર કરવામાં આવતા હવે હાલત સુધારા પર છે. પણ સવાલ એ છે કે ઇન્જેક્શન આપ્યા બાદ રિએક્શન કેમ આવ્યું? શું એ દર્દીની મેડિકલ હિસ્ટ્રી પૂછવામાં આવી હતી? શું જે ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું તેની ડેટ ચેક કરવામાં આવી હતી? શું ઇન્જેક્શન એક્સપાયરી ડેટનું હતું કે નહીં? આ તમામ સવાલો ઉભા થઈ રહ્યા છે. આટલો ચડાયો ને તો ફરી પગમાં અને પામમાં જે થોડીક આમ ઠંડુ ઠંડુ લાગવા માંડ્યું, બહુ અજીબ ફીલ થવા માંડ્યું. તો પછી બાટલો બંધ કરી દીધો અને પછી બધાનું ચાલતું હતું ને તો અચાનક ધ્રુજારી પડવા માંડ્યું. પછી બહુ વધારે કેટલા લોકોને રિએક્શન આવ્યું છે? આમાં 7-10 જણા તો. સાંજે 3 ઇન્જેક્શન પડ્યો ને ઉસકે બાદ આનો હાલત ખરાબ થયો. ગઈકાલે ફિમેલ વોર્ડ નંબર 3માં જેમ અમારા સુપરિન્ટેન્ડન્ટ સાહેબે વાત કરી રીતે દર્દીઓને ઇન્જેક્શન અને બોટલ ચાલુ કર્યા પછી 1.5-2 કલાકમાં એમને ફરિયાદ કરી કે ઠંડી ચડવી ને એવું થયું, અને 15 દર્દીને જે રિએક્શન આવ્યું પછી આપણે તરત જ બધાને સારવાર અટકાવી અને તરત રિએક્શન માટે જે સારવાર કરવાની હોય એ રિએક્શન માટે સારવાર કરી, તેમજ જેમને ઓબ્ઝર્વેશનની જરૂર હતી એમને ઓબ્ઝર્વેશનમાં આપણે શિફ્ટ કર્યા, તેમજ અમુક દર્દી કે જેમને જૂની જ મોટી બીમારી હતી જેમ કે કિડની ફેલિયર, હાર્ટ ફેલિયર અને બેડસોરવાળા ઓલ્ડ એજવાળા, એમને આપણે ઓબ્ઝર્વેશન માટે આઈસીયુમાં લીધા અને થોડોક ટાઈમમાં જ બધા દર્દીને સારવાર આપી. ત્યારથી એમને રિએક્શન માટે બી બધા આપણે હવે તપાસ કરીએ છીએ કે ભાઈ આમાં જે આપણે ઇન્જેક્શન છે પાઇન્ટ છે એમાં કંઈ નથી ને કોઈ સોર્સ, એ આપણે તપાસ કરશું. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ.
પૂર્વીમાં જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકાતા સ્થાનિકોમાં ભારે રોષ. લાથી પ્લોટમાં ખુલ્લામાં કોઈ ફેંકી ગયું મેડિકલ વેસ્ટ, તંત્ર કાર્યવાહી ન કરતું હોવાનો સ્થાનિકોનો આરોપ. મોરબીમાં મેડિકલ વેસ્ટ મામલે નગરપાલિકાની કાર્યવાહી. કચરામાંથી જનની હોસ્પિટલના કેસ નાક આગળ મળતા તંત્રએ હોસ્પિટલને 5,000 નો દંડ ફટકાર્યો. જિલ્લા કલેક્ટરે આપ્યા કડક કાર્યવાહીના